नमस्ते जय मामादेव। तो नाइ एजुकेशन गेम बस बोंड आज आप विषय आसपास पर्यावरण पाठ 22 जेनी अंदर आप आगळना लेक्चर में अभ्यास कर चूक्या छे। आज आप पाना नंबर 50 पर अभ्यास करीशुं, बराबर ने बाळको? तो दरेक बाळक पोतानी शवापोथी खोलशे अने पाना नंबर 50 पर ध्यान आपशे। चलो हवे जो ये प्रश्न नंबर 8 नो छठो प्रश्न छे। आपणे आगळ नक्शा उपरथी जे 5 प्रश्न जोया हता, हवे एनी अंदर आपणे जोईए प्रश्न नंबर 6 अने प्रश्न नंबर 7। बस स्टेशन रुचिराना घरथी खाली जग्या बाजू छे। ओ बस स्टेशन छे તે રુચિરાના ઘરથી કઈ બાજુ છે? તો એ આપણે નકશાની અંદર જોવું પડે। તો કઈ બાજુ છે? તો કે સામેની બાજુ। કઈ બાજુ? સામેની। પછી છે 7મી, બસ સ્ટેશનની જમણી બાજુ શું શું આવેલું છે? તો બસ સ્ટેશન છે તેની જમણી બાજુ શું આવેલું છે? તો કે કૂવો, બગીચો, ટપાલ કચેરી, આવેલી છે જમણી બાજુ આવેલી છે। પછી છે પ્રશ્ન નંબર 9। હવે તમે જે પ્રશ્ન નંબર 8 ની અંદર જે તમે નકશો બનાવેલ છે તે જોઈને માગ્યા મુજબ જવાબ આપો અને આ નકશાનું ચિહ્ન એટલે કે સંકેત નીચે નામ લખો। તો આપણે નકશો પણ જોશું અને એના નામ પણ આપીશું, બરાબર ને? જો અહીંયાથી પહેલાં આપણે જોશું, સૌ પ્રથમ નકશામાં આપણે જોશું રુચિરાનું ઘર। તો અહીંયાથી રુચિરાનું ઘર ચાલુ થશે, રુચિરાનું ઘર। પછી ત્યાંથી આપણે આગળ ચાલ્યા એટલે આ બાજુ શું આવ્યું? તો કે ઝાડ। પછી આગળ ચાલ્યા તો અહીંયા શું આવ્યું? હેન્ડપંપ। પછી અહીંયા ઘર અથવા તો મકાન। પછી અહીંયાથી તમે ચાલતા ગયા એટલે અહીંયા પહોંચ્યા, તો અહીંયાથી તમને આ બાજુ શું આવશે? બગીચો। પછી અહીંયા કૂવો। પછી અહીંયા શું આવશે? બસ સ્ટોપ। પછી ત્યાંથી આગળ ચાલતા આ નિશાની શેની છે? તો કે હોસ્પિટલની। ત્યાંથી ચાલતા હોસ્પિટલ। પછી અહીંયા શું આવશે? ટપાલ કચેરી। પછી અહીંયા દુકાન। પછી ઝાડ અને છેલ્લે શાળા। જો થઈ ગયો વ્યવસ્થિત રુચિરાના ઘરથી શાળા સુધી પહોંચવાનો રસ્તો? હવે એ રસ્તો તો જોયો, પરંતુ એ નકશાની અંદર આપણે સંકેતો આપી અને નામ પણ લખ્યા। હવે પહેલું ચિત્ર શું છે? જો આ ચિત્ર છે એ શું નિશાની દર્શાવે છે? તો આના જેવું ચિત્ર છે એ કઈ નિશાની દર્શાવે છે? તો આપણે આ નિશાનીનું ચિત્ર તો ગોતવું પડશે ને? તો એ નિશાની શું દર્શાવે છે? તો કે હેન્ડપંપની। શું દર્શાવે છે? હેન્ડપંપ અહીંયા તમને બતાવેલો છે, દેખાય છે ને? આ એનો હેન્ડપંપ, આ એની નિશાની છે અને આ મકાનની નિશાની છે। પછી બીજું, રુચિરાના ઘર માટે ખાલી જગ્યા નિશાની બતાવી છે। રુચિરાના ઘર માટે કેવી નિશાની બતાવેલી છે? તો કે આ નિશાની। તો એ નિશાની આપણે અહીં ડ્રો કરીશું। પછી ત્રીજું, ઝાડનું ચિત્ર બગીચાનું સૂચન કરે છે, સાચું કે ખોટું? તો કે ખોટું, બગીચાનું સૂચન કોણ કરે છે? આ ચિત્ર। પછી ચોથું, પ્લસની નિશાની ખાલી જગ્યામાં દર્શાવે છે, તો આ નિશાની શેમાં દર્શાવેલી છે? તો કે હોસ્પિટલ। પછી પાંચમું, શાળા માટે નીચેનામાંથી કયો સંકેત મૂકેલો છે? તો કે એ। પછી છઠ્ઠું, બગીચા માટે કયો સંકેત વાપર્યો છે?
बगीचा माटे कयो संकेत वापरेलो छे तो के आ तो आ चित्र आपणे अहीं ड्रो करीशुं। पछी सातमुं, रुचिराना घर सिवाय घर माटे कयो संकेत छे? रुचिरानुं घर छे ते सिवाय घर माटे कयो संकेत आपेलो छे? तो के आ तो आ संकेत आपणे अहीं दोरीशुं। पहेला राउंड करीशुं, पछी थोड़ुं नानुं राउंड करीशुं, बीजुं पण राउंड करीशुं, बराबर ने बाळको? हवे छे आठमुं, आ संकेत छे ते शुं दर्शावे छे? तो के कूवो। शुं दर्शावे छे? कूवो। तो अहीं आपणे लखीशुं कूवो। पछी छे नवमुं, रुचिराने घरेथी शाळा सुधी पहોંચવા કેટલા વણાંક લેવા પડશે? તો કે પાંચ। પછી આ નિશાની શું દર્શાવે છે? તો કે રુચિરાનું ઘર। પછી ટપાલ કચેરી એટલે કે પોસ્ટ ઓફિસ માટે કયું ચિત્ર આપેલું છે? પોસ્ટ ઓફિસ માટે કયું ચિત્ર આપેલું છે જે આપણે જોયું હતું? કયું ચિત્ર છે પોસ્ટ ઓફિસ માટે? તો કે ત્રિકોણ અને એની અંદર સર્કલ। પછી બારમું, નીચેનામાંથી દુકાન માટે કયો સંકેત વાપરેલો છે? તો દુકાન માટે કયો સંકેત વાપરો છે? તો કે સી। આ હતી ઉપર મુજબ આપેલા નકશાની નિશાનીમાંથી તમને 12 પ્રશ્નોના જવાબ આપેલા હતા। એ પ્રશ્નોના જવાબ નકશાની અંદરથી શોધીને લખવાના હતા। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 10। હવે પ્રશ્ન નંબર 10 શું છે? નકશાના આધારે વિગતો લખો। નકશો આપેલો છે એના આધારે તમારે નીચેની વિગત લખવાની છે। તો જો આ ચિત્ર શું દર્શાવે છે? તો કે વૃક્ષ। આ ચિત્ર શાળા, સોરી સંકેત। પછી આ સંકેત શું દર્શાવે છે? પોસ્ટ ઓફિસ। પછી આ સંકેત બસ સ્ટોપ। પછી આ સંકેત હેન્ડપંપ। પછી આ વૃક્ષના સંકેત છે તે વૃક્ષનું સંકેત દર્શાવે છે। પછી આ ઘર છે તે ઘરનો સંકેત દર્શાવે છે। પછી આ કૂવો, આ હોસ્પિટલ અને આ છે તે દુકાનનો સંકેત દર્શાવે છે। આ છેલ્લે છે આ દરવાજો, તે દરવાજાનો સંકેત દર્શાવે છે। હવે આમાંથી તમને નીચે તમને 6 પ્રશ્નોના જવાબ આપેલા છે। કેટલા પ્રશ્નો આપેલા છે? 6 પ્રશ્નો આપેલા છે ટૂંકમાં। એનો તમારે ફક્ત એક જ શબ્દમાં જવાબ લખવાનો છે। હવે જોઈએ આપણે પહેલું, નકશામાં કેટલા ઘર છે? તો નકશાની અંદર કેટલા ઘર છે? તો આપણે પહેલાં તો ઘર ગણવા પડશે। કેટલા ઘર છે નકશાની અંદર? 1, 2, 3 અને 4। કેટલા ઘર છે નકશાની અંદર? 4। પછી બીજું, નકશામાં કેટલી દુકાન છે? નકશાની અંદર દુકાનો કેટલી છે? તો કે 1। પછી નકશામાં વૃક્ષો કેટલા છે? તો કે 1, 2, 3, 4 અને 5। તો નકશામાં કેટલા વૃક્ષો છે? તો કે 5। પછી નકશામાં કેટલા હેન્ડપંપ છે? તો હેન્ડપંપ કેટલા છે નકશાની અંદર? તો કે 1। પછી છે હોસ્પિટલની સૌથી નજીક શું છે? તો અહીંયા તો તમને હોસ્પિટલનું ચિત્ર આપેલું છે, બરાબર? તો હોસ્પિટલથી સૌથી નજીક શું છે? તો કે દુકાન। આ હોસ્પિટલનો સંકેત છે, એની બાજુમાં છે એ દુકાનનો સંકેત છે, એટલે હોસ્પિટલથી સૌથી નજીક શું થયું? તો કે દુકાન। પછી છઠ્ઠું છે, બસ સ્ટોપની નજીક શું છે? તો બસ સ્ટોપનો સિમ્બોલ ક્યાં છે? બસ સ્ટોપનો સંકેત અહીંયા છે, તો બસ સ્ટોપથી સૌથી નજીક શું છે? તો કે હેન્ડપંપ। શું છે? હેન્ડપંપ। આ બધી નિશાનીઓ આપેલી છે, પરંતુ આ નિશાનીઓના નામ તમને અહીં બાજુમાં દર્શાવેલા છે, એટલે તમે નિશાની જોતા જાઓ અને તેનું નામ બાજુમાં આપેલું છે, નામ તમારે જોતું જવાનું। કે દાખલા તરીકે ઘર છે તો ઘર માટે કઈ નિશાની વાપરેલી છે? તો અહીંયા ઘર જોવાનું, અહીંયા ઘર આપેલું છે, તો આમાં તમારે બાજુમાં જોઈ લેવાનું કે ઘર માટે શું નિશાની છે? તો કે ઘર। પછી વૃક્ષ માટે? તો કે વૃક્ષ। એ રીતે અલગ અલગ તમને બધી નિશાનીઓ આપેલી છે, બરાબર ને બાળકો? સરસ, તો અહીંયા આપણું સ્વાપથીની અંદર પાઠ 22 ડાબું અને જમણું અહીં પૂર્ણ થાય છે।
तो तमारे तमारी स्वापोथीनी अंदर बधा ज बाळकोए व्यवस्थित सारा अक्षरे अने जे निशानीओना संकेतो आपणे नक्शामां जे दोर ड्रो कर्या छे ते बधा ज व्यवस्थित तमारे लखवाना छे अने ड्रो करवाना छे, बराबर ने बाळको? सरस। तो हवे आपणे आगळनो अभ्यास छे ते आपणे आगळना लेक्चरमां करशुं, बराबर ने बाळको? सरस। तो त्यां सुधी बधा ज बाळकोने आवजो। જય મામાદેવ।